મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પરીક્ષાલક્ષી અમુક મુદ્દાઓની ચર્ચા કરવી છે જેવી કે કઈ તારીખે કયા વિષયનું પેપર છે એમાં કયા કયા ચેપ્ટરોનો સમાવેશ છે જેવી માહિતી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પેપર સ્ટાઇલની પણ માહિતી તમારી પાસે હોવી જોઈએ વાત કરીએ આપણા ગણિત વિષયમાં વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલની તો કુલ એકથી નવ પ્રશ્ન આપણી સ્ટાઇલમાં વિદ્યાર્થી મિત્રો છે જેમાં વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા માત્ર ઉત્તર બે ત્રણ ચાર અને પાંચ ગુણના દાખલાઓ અને જોડકાનો સમાવેશ છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એ પ્રશ્નોની સંખ્યા કેટલી કેટલી છે તો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ ગુણના છે એવી રીતે અહીં દરેક પ્રશ્નોની સંખ્યા આપેલી છે માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે નોંધવાનું એ છે કે અહીં પ્રશ્ન નંબર છ છે કે ત્રણ ગુણના દાખલાઓ જેમાં ચાર અને એક છે જેનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે કુલ પાંચ પ્રશ્ન હશે એમાંથી તમારે ચાર છે એ કોઈ પણ લખવાના છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો સાતમામાં પણ કુલ ત્રણમાંથી બે લખવાના છે કહેવાનો મતલબ તમને એક એક પ્રશ્ન છે એ અથવામાં આપેલો હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એના ગુણભાર કેટલા કેટલા છે એ જોયા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેપર કેવી રીતે લખવો એના વિશે થોડીક ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પેપરનો જ એક નમૂનો આપેલો છે કે પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે કે પ્રશ્ન એક વિકલ્પ લખો એમાં પણ પ્રશ્ન પહેલો કે એકાવન પ્લસ છત્રીસનો અંદાજ શું થાય અને નીચે વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન આપેલા હોય તો ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ આખે આખું બેઠું પેપર અહીં લખે અહીં મેં લખ્યું છે કે પ્રશ્ન એક વિકલ્પ લખો એમાં પહેલો એકાવન પ્લસ છત્રીસનો અંદાજ શું થાય પછી ચાર ઓપ્શન લખે અને જે ઓપ્શન હોય એ સાચો ટીક કરે ઘણા વિદ્યાર્થી મિત્રો આવું પણ કરે છે કે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લખે અને ઓપ્શન દાખલા તરીકે એ આવતો હોય તો માત્ર એ બીસીડીનો એ લખે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એ પ્રશ્ન લખવાના નથી અત્યાર સુધીની આપણી જે પેપર સ્ટાઇલ હતી એ વિદ્યાર્થી મિત્રો આપણે પચાસ ટકા એમસીક્યુનો ઉપયોગ કરતા હતા જ્યારે અત્યારે એટલે કે આ વર્ષે આપણે પચીસ ગુણના જ માત્ર એમ શીખ્યું છે એટલે કે થિરીનો ગુણભાર છે એ વધારે હશે એટલે તમારે સમય પણ વધારે જોશે તો જેમ વિકલ્પ ખરા ખોટા ખાલી જગ્યા જોડકા આ બધા છે એ રોકડિયા ગુણના પ્રશ્નો છે કે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમય બગાડવાનો નથી વિદ્યાર્થી મિત્રો તમે આખો પ્રશ્ન લખશો અલગ અલગ પેનનો ઉપયોગ કરશો તો પણ આ રોકડિયા ગુણમાં તમને કોઈ દોઢ માર્ગ આપવાનો નથી અથવા તો માત્ર જવાબ લખશો તો પણ કોઈ અડધો પણ આપવાનો નથી કહેવાનો મતલબ કે તમારો પ્રશ્ન સાચો છે તો એક ગુણ મળશે અને જો ખોટો છે તો એક જશે તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે તો આ પ્રશ્ન લખવો કેમ તો વિદ્યાર્થી મિત્રો ચાલો જઈએ તમારા સપ્લિમેન્ટરીના જ એક પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો અહીં તમારી સપ્લિમેન્ટરીનું માની લો કે એક પેજ છે ઉપરના હાસ્યામાં વિદ્યાર્થી મિત્રો તમારે કાંઈ જ લખવાનું નથી ત્યારબાદ હાસ્યાથી નીચેની જે પહેલી બીજી બે લાઇન હોય એમાં વિદ્યાર્થી મિત્રો મોટા અક્ષરે હેડિંગ આપી દેવાનું કે પ્રશ્ન એક વિકલ્પ પ્રશ્ન બે ખાલી જગ્યા જે કાંઈ હોય તે ટૂંકમાં હેડિંગ આપી દેવાનું છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક પણ પ્રશ્ન લખવાનો નહીં માત્ર એના જવાબ હાસ્યામાં ક્રમ આપો એક બે ત્રણ માની લો કે પહેલામાં જવાબ નેવું આવે છે તો નેવું એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે માત્ર જવાબ લખવાના છે જેના લીધે પાછળના જે પ્રશ્નો છે મોટા પ્રશ્નો એમાં તમે વધારે સમય ફાળવી શકો અને જો તમારે સમય વધારે મળશે તો એના તમે અથવા સહિતના પ્રશ્ન લખી શકશો જેના લીધે તમારે કોઈ ભૂલ થઈ હોય એક પણ પ્રશ્નમાં તો તમે જો અથવા સાથેના પ્રશ્ન લખ્યા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો માર્ક્સ એ તૂટે નહીં એવી રીતે વિદ્યાર્થી મિત્રો માની લો કે બીજો પ્રશ્ન છે એ કોઈક વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા હોય તો બીજું પ્રશ્ન બે ખાલી જગ્યા હેડિંગ મારો નવા હેડિંગ એ પણ જરૂરી નથી જ્યાંથી તમે એક પ્રશ્ન થયો વચ્ચે છે મોટા હેડિંગ મારી અને શરૂ કરો પ્રશ્ન બે ખાલી જગ્યા હેડિંગ મારી એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આશામાં એના ક્રમ લખો માની લો કે પેલી ખાલી જગ્યામાં આવતું હોય પ્રાકૃતિક તો લખો પ્રાકૃતિક બીજી ખાલી જગ્યામાં માની લો કે આવે છે સંખ્યા રેખા તો લખવાનું ડાયરેક્ટ બે સંખ્યા રેખા એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નમાં પણ એ જ તમારે લખવાનું છે બરાબર માની લો કે ત્રીજો પ્રશ્ન છે ખરા કે ખોટા તો વિદ્યાર્થી મિત્રો હેડિંગ માર્યું ત્યારબાદ પેલું ખરું બીજું ખોટું જે કાંઈ આવતા હોય પણ વિદ્યાર્થી મિત્રો વાત અહીં છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોના અક્ષર ખૂબ ખરાબ છે જે ખરું અને ખોટું લખે તો રન ટ બધું સરખું કરે છે તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ કે પાછળ છે એ સંજ્ઞા ખરા અને ખોટાની દર્શાવે જેથી વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રશ્ન લખ્યો છે એમ સારી રીતે છે એ દેખાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમને બે ત્રણ ગુણના જે દાખલાઓ છે એ વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો તમે જેમ લખો છો એમ લખવાના છે હવે ફેર એ છે કે અત્યાર સુધીના જે આપણે પેપરો લીધા એમાં આપણે કુલ પાંચ પ્રશ્ન હોય તો પાંચના અથવામાં પાંચમો હોય અથવા તો ચોથાના અથવામાં ચોથો એવી રીતે આપતા હતા જ્યારે આ પેપરમાં વિદ્યાર્થી મિત્રો આ પેપર સ્ટાઇલમાં આપણે ફેરફાર કર્યો છે કે કુલ પાંચ પ્રશ્ન હોય અને તમને કહેવામાં આવ્યું હોય કે કોઈ પણ ચાર લખો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ લખવાની છે કે કુલ પાંચ પ્રશ્ન છે માની લો કે કોઈ વિદ્યાર્થીઓને ચોથો પ્રશ્ન નથી લખવો અથવા તો નથી આવડતો એની સિવાયના ચાર લખવા છે તો વિદ્યાર્થી મિત્રો ક્રમ કેમ આપશે તો કે એક બે ત્રણ અને પાંચ બરાબર તમે જે પ્રશ્ન લખ્યો છે એનો ક્રમ આપવાનો છે ચોથો નથી લખ્યો તો ચાર ક્રમ આપવાનો જ નથી બરાબર ક્રમમાં નંબર આપી દેવાના નથી માની લો કે કોઈ વિદ્યાર્થીને પહેલો પ્રશ્ન નથી લખવો તો એ ડાયરેક્ટ શું લખશે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ ચાર અને પાંચ કહેવાનો મતલબ જે તમે પ્રશ્ન લખો છો એનો જે પ્રશ્નનો ક્રમ પ્રશ્ન પેપરમાં છે એ જ ક્રમ તમારે દર્શાવવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જોટકામાં તો ઘણા વિદ્યાર્થી મિત્રો જોડકામાં આવી ભૂલ કરતા હોય કે માત્ર ક્રમ લખે એક એ બે સી તો આવું લખવાનું નથી તમારે જોડકામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો જે સામે જવાબ આવતો હોય એ સામ સામે જોડવાના નથી માત્ર લખવાના છે પહેલો પ્રશ્ન એની સામે જે જવાબ આવતો હોય ડાયરેક્ટ જવાબ છે એ લખવાનો છે એ બી સીડી કરવાના નથી હવે વિદ્યાર્થી મિત્રો અસાઇમેન્ટ ના અમુક પ્રશ્નોની છે આપણે ચર્ચા કરીએ કે દરેક ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો એક એક દાખલાઓ લઈએ અને એની ગણતરી કરીએ કે જેના લીધે વિદ્યાર્થી મિત્રો તમારે રિવિઝન પણ થશે અને એ પ્રશ્ન કેવી રીતે લખવો એની પણ માહિતી મળશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો કે એક વાહન બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં તેતાલીસ પોઈન્ટ બે કિમીનું અંતર કાપે છે તો એક લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયેલું હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક લીટરમાં કેટલું અંતર કાપે મેળવવાનું છે એટલે કે અહીંયા આપણે તિ રાશિનો ઉપયોગ કરી શકશું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ લખીએ કે બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો અહીં તો કે તેતાલીસ પોઈન્ટ બે કિમે આપેલું છે તો આપણે એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું એ વિદ્યાર્થી મિત્રો અહીં તિરાશિ થઈ તો વિદ્યાર્થી મિત્રો જે આપેલી જે માહિતી છે એટલે કે કુલ જે કિલોમીટર છે એને આપેલા લીટર વડે ભાંગીએ એટલે એક કિલોમીટર માટે વિદ્યાર્થી મિત્રો મળે તો વિદ્યાર્થી મિત્રો એક હવે આ જે ભાંગાકારનું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો એને હું આમ પણ લખી શકું જો આ ને આ વિદ્યાર્થી મિત્રોમાં મેં કોઈ ફેર નથી કર્યો માત્ર આ ભાંગાકારનું સ્વરૂપ છે એ બદલ્યું છે તો હવે બંનેને વિદ્યાર્થી મિત્રો જો પોઈન્ટ પછી એક એક અંક છે તો એ દૂર કરવા માટે બંનેને મેં દસ દસ વડે ભાંગ્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે ભાંગાકાર છે એ વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં સીધો થતો નથી તો સૌ પ્રથમ શું કરશું તો કે વચ્ચે ગુણાકાર અને પાછળનું જે પદ છે એનું શું કરવાનું છે વ્યસ્ત કરવાનું છે અંશનો છેદ અને છેદનો અંશ કર્યો હવે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકનો થાય તો કે શેદના શેદ સાથેનો ગુણાકાર અને અંશનો અંશ સાથેનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર શું થયો તો કે સાતસો બત્રીસના છેદમાં ચોવીસ હવે વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર કરો એટલે જવાબ આવે અઢાર કિમી તો ઘણા વિદ્યાર્થી મિત્રો એટલે દાખલાનો અંત લાવી દે છે એટલે પૂરો કરી દે છે પણ નીચે વિદ્યાર્થી મિત્રો ખાસ જે પ્રશ્નમાં જે માહિતી માગી છે એ નોંધ લખવી ખૂબ જરૂરી છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે નોંધમાં શું લખશું કે આમ એક લીટર પેટ્રોલથી અઢાર કિમી અંતર કપાયું હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા દાખલાની વાત કરીએ તો રકમ કંઈક આવી છે કે ચાર સળંગ વર્ષોમાં એક નાના ગામમાં જનસંખ્યા આ પ્રમાણે હતી કુલ ચાર વર્ષમાં જનસંખ્યાની ગણતરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે સળંગ ચાર વર્ષમાં આપેલી છે આ સમયગાળા દરમિયાન ગામના લોકોની સરાસરી મેળવો વિદ્યાર્થી મિત્રો જે ત્રણ ગા વર્ષોની જે જનસંખ્યા આપેલી છે એની આપણે શું મેળવવાની છે સરાસરી સરાસરીને વિદ્યાર્થી મિત્રો મધ્યક પણ કહેવાય અથવા તો સરેરાશ પણ કહેવાય એ ખાસ યાદ રાખવું તમને સરાસરી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો મધ્યક મેળવો એમ પણ પૂછી શકાય અથવા તો સરેરાશ મેળવો એમ પણ પૂછી શકાય તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તો કે ચાર સળંગ વર્ષમાં ગામના લોકોની સરાસરી હવે સરાસરીનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને બધાને યાદ હોવું જોઈએ કે સંખ્યાનો કુલ સરવાળો અહીં જે સંખ્યા આપેલી છે ત્રણ એનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો છે અને એને વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યા વડે ભાંગવાની છે કુલ સંખ્યા કેટલી તો કે એક બે ત્રણ અને ચાર એટલે કે ચાર વડે આપણે વિદ્યાર્થી મિત્રો ભાંગવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખ્યું કે દરેક સંખ્યા એનો સરવાળો એટલે કે વિદ્યાર્થી મિત્રો સરવાળાની સાઈન મૂકી અને છેદમાં તો કે કુલ સંખ્યા ચારે ચાર વિદ્યાર્થી સંખ્યાનો સરવાળો કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમને સરવાળો મળશે અગિયાર હજાર એકસો બત્રીસ અને છેદમાં જે ચાર કુલ સંખ્યા છે એને વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર કરવાનો છે બે હજાર સાતસો અને ત્યાંસી તો વિદ્યાર્થી મિત્રો આજે મળ્યું આપને શું મળ્યું તો નીચે ખાસ લખવાનું છે કે આમ ચાર વર્ષને વર્ષની ગામના લોકોની સરાસરી બે હજાર સાતસો અને ત્યાંસી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ નોંધ લેવાની છે કે અહીં આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે બરાબરની નીચે છે બરાબર આવવું જોઈએ બરાબર અને અહીં જે આપણે સૂત્ર લખ્યું છે તો બરાબરથી પાછળ જ દાખલો લખાવો જોઈએ અહીં લખવાનો નથી બરાબર અને અંતમાં આ જે કાંઈ માગ્યું છે એ ફરજિયાત લખેલું હોવું જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા એક દાખલાની ચર્ચા કરીએ કે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી ચાર બાદ કરતાં ત્રણ મળે એટલે કે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આનું સમીકરણ બનાવવાનું છે અને એને ઉકેલવાનું છે તો સૌપ્રથમ આપેલી માહિતી શું છે વિદ્યાર્થી મિત્રો તો કે એક સંખ્યા નથી એટલે કે એક સંખ્યા એ કંઈ તો કીધેલું નથી તો આપણે સૌપ્રથમ લખ્યું કે ધારો કે એ સંખ્યા એક્સ છે હવે એમાંથી શું કીધું કે એ સંખ્યાનો એક પંચ ભાગ કોનો તો કે સંખ્યાનો સંખ્યા કોણ તો કે એક્સ તો એક્સ ગુણ્યા એક પંચ લખી શકાય એટલે કે આ સંખ્યાનો એક પંચ ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે એક્સ વન બાય એક માઉસ એક્સ થાય હવે આ વિદ્યાર્થી મિત્રો ભાંગાકારનું સ્વરૂપ છે બરાબર અંશ અને છેદ જ છે બાજુમાં લખેલું હોય તો પણ એ તમારે ખાસ નોંધ લેવી તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે એમાંથી ચાર બાદ કરતાં એટલે કે આ પરિણામમાંથી ચાર બાદ કરતાં એટલે કે એક પંચમાઉસ એક્સ હતો એમ ઈ જે આપણું પરિણામ મળ્યું એમાંથી હવે આપણે શું કરીએ ચાર બાદ કરે એટલે કે માઇનસ ચાર મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાંચો કે એમાં ત્રણ મળે એટલે કે પરિણામ ત્રણ મળે છે એટલે કે આનું અંતિમ પરિણામ ત્રણ જેટલું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એને બરાબર ત્રણ લખી શકીએ તો કુલ મળીને વિદ્યાર્થી મિત્રો આપણું આવું સમીકરણ બન્યું કે તેથી એકના છેદમાં પાંચ એક્સ એટલે કે એક પંચમાંશ એક્સ માઇનસ ચાર બરાબર ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને આપણે ઉકેલવાનું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું તો કે આજે અહીં ચાર વધારાના છે એને વિદ્યાર્થી મિત્રો બરાબરની પેલી બાજુ જવા દેવા છે એટલે માઇનસ ચાર છે તો બીજી ઓલી બાજુ જઈશે તો પ્લસ ચાર થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરીએ ત્રણ પ્લસ ચાર એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે સાત એટલે કે વિદ્યાર્થી મિત્રો એક પંચમાંશ એક્સ બરાબર સાત થયું હવે જો આપણે એક્સની કિંમત મેળવવી છે અહીં સાથે શું વધારાનું છે તો કે એક પંચમાંશ એક ગુણાય તો કાંઈ ફેર પડ્યો નથી પાંચ છે ભાંગાકારમાં છે સામેની બાજુ જ એટલે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં જશે તો આપણે લખીએ કે એક્સ બરાબર સાત ગુણ્યા પાંચ હવે સાત ગુણ્યા પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે તો તો કિંમત વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો અહીં મળી આપણે શું લખી શકાય કે તે સંખ્યા પાંત્રીસ છે તે સંખ્યા એટલે કઈ કે જે આપણે ધારીથી તે બરાબર કે પાંત્રીસ માં એક પંચાઉ ભાગમાંથી જો ચાર બાદ કરવામાં આવે તો આપને કેટલા મળે ત્રણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું એક દાખલાની ગણતરી કરીએ કે આકૃતિ દોરી અને કે બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોય છે તમારે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે આકૃતિ દોરવાની છે બાજુ આ ત્રિકોણની એમાં મધ્યગા અને વેધ છે એ સમાન છે એવું તમારે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરીએ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો મેં અહીં એ બી સી અને એલ નામનો ઉપયોગ કર્યો છે તમે તમારી રીતે કરી શકો તો વર્ણન લખીએ કે અહીં આપેલી આકૃતિ માં ત્રિકોણ એ બી સી સમબાજુ ત્રિકોણ છે આ બી અને સી એ સમજુ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમબાજુ ત્રિકોણ એટલે આ બંને બાજુ કેવી છે એની સમાન છે જે પાયા સિવાયની બે બાજુ ત્યારબાદ બીજું લખીએ કે જ્યાં એ જ્યાં એ બી અને એ સી એ બંને શું વિદ્યાર્થી મિત્રો સમાન હોય સમજુ છે એટલે અને બીસી જે છે આ બીસી એ શું છે વિદ્યાર્થી મિત્રો તો એનું મધ્ય બિંદુ એલ છે બી નું મધ્ય બિંદુ એલ છે અને વિદ્યાર્થી મિત્રો આ મધ્ય બિંદુ મેળવ્યા બાદ આપણે શું તો કે એલ રેખાખંડ ખંડ એ એલ છે એ દોરવાની છે એની વિદ્યાર્થી મિત્રો મધ્યગા થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે હવે આ કાટખૂણાની મદદથી વિદ્યાર્થી મિત્રો જો આ મધ્યગા દોરાઈ ગઈ હવે આ કાટખૂણાની મદદથી આપણે આ અથવા તો આ બંને બાજુના ખૂણા માપશું તો આપણે ખૂણો એ એલ બી અથવા તો ખૂણો એ એલ સી આ ખૂણાનું માપ કેટલું જણાય તો કે નેવું વિદ્યાર્થી મિત્રો તમને મળશે હવે વિદ્યાર્થી મિત્રો નેવું માપ હોય એ આપણે શું લખી શકીએ તો કે આમ એ એલ એ ત્રિકોણ એ બી સીનો વેધ છે કે કે વેધ સાથે વિદ્યાર્થી મિત્રો નેવું નો ખૂણો બનાવે હવે મધ્યગા પણ એ જ છે વેધ પણ એ છે તો એના ઉપરથી આપણે આમ લખી શકીએ કે તેથી એ એલ એ સમદ્રી બાજુ ત્રિકોણ એ બી સીની મધ્યગા તેમજ છે ટકાવારી મેળવો પદોની ટકાવારી મેળવો અથવા તો ટકાવારીમાં બદલો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ છે બે જેમ ત્રણ જેમ પાંચ એટલે કે બે ત્રણ અને પાંચ એ જેમના ગુણોત્તરમાં છે તો કોના કેટલા ટકા છે આપણે દરેકને ટકાવારીમાં બદલવાનું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ટકામાં જ્યારે બદલવાનું હોય ત્યારે આપેલો ગુણોત્તર લખવો ત્યારબાદ હવે ટકામાં મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે માની લઈએ કે આ આપણે બે કેટલા ટકામાં છે મેળવવું છે તો શું છે તો કે જેને મેળવવાનું છે એના છેદમાં કુલ ભાગ મૂકવા પડશે એટલે કે આપણે આપેલા ત્રણે ત્રણ ગુણોત્તરનો અહીં સરવાળાની જરૂર પડશે તો દાખલાની શરૂઆત કરતા પહેલાં આપણે એ મેળવી લેવું જોઈએ જે માહિતી જરૂરી છે તો લખીએ કે ગુણોત્તરના પદોનો સરવાળો બે પ્લસ ત્રણ પ્લસ પાંચ એટલે કે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો દસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે માટે મેળવીએ કે ગુણોત્તરનું પહેલું પદ પહેલું પદ એટલે વિદ્યાર્થી મિત્રો શું છે અહીંયા બે તો એના ટકામાં વિદ્યાર્થી મિત્રો મેળવવું હોય તો શું લખશું તો વિદ્યાર્થી મિત્રો લખાશે કે જે પદનો ટકાવારી મેળવી છે એ પદના છેદમાં કુલ પદોનો સરવાળો હવે ટકાવારી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સો વડે ગુણશું એટલે આપને ટકા મળશે હવે અહીં જો વિદ્યાર્થી મિત્રો મીંડું મીંડું કેન્સલ કરો એટલે બે ગુણ્યા દસ એટલે શું વધશે વીસ તો વીસ ટકા ભાગ કોનો છે તો કે પ્રથમ પદના ટકાવારી ત્યારબાદ એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા પદની ટકાવારી એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં દસ થશે કુલ ભાગ એને વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણીએ એટલે એને ટકામાં મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં મીંડું મીંડું કેન્સલ કરો તો ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ટકા ભાગ કોનો છે તો કે બીજા પદનો બીજા પદની ટકાવારી મળી એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પદની ટકામાં ફેરવીએ તો ભાગ પાંચમો કુલ ભાગની સંખ્યા તો કે દસ ગુણ્યા સો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પચાસ ટકા મળશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ગુણોત્તર આપે એને ટકામાં તમારે ફેરવવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની પછીનો એક દાખલો ગણીએ કે એકવીસ વીસ તેર બરાબર એકવીસ વીસ તેર પંદર દસ વીસ પંદર એકવીસ અઢાર વીસ ચૌદ અવલોકનોના મધ્યક મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તેમાંથી કયા માપ સમાન છે તે જણાવો એ વિદ્યાર્થી મિત્રો જો ચાર પ્રશ્ન પૂછ્યા છે એક તો મધ્યક મેળવવાનું છે મધ્યસ્થ મેળવવાનું છે બહુલક મેળવવાનું છે અને ત્યારબાદ ક્યાં કયા માપ સમાન છે એ પણ કહેવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે મધ્યસ્થ પૂછે અથવા તો આવો કોઈ પણ દાખલો હોય એટલે સૌ આપણે એ કામ કરવાનું કે એને સરતા ક્રમમાં ગોઠવી લેવાનું જેના લીધે વિદ્યાર્થી મિત્રો તમને મધ્યસ્થમાં પણ ફાયદો થશે અને એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મધ્યક અને બહુલકમાં પણ તમને એ ફાયદો થશે તો સૌ વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે માહિતીના પ્રાપ્તાંકોને શરતાક્રમમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો જે નાનો હોય સૌ પ્રથમ દસ એવી રીતે તેર ચૌદ પંદર પંદર બે વાર છે તો એને બે વાર પણ લખવા બરાબર અઢાર વીસ 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 એકવીસ એકવીસ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ લખ્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જવાબ આપીએ કે માહિતીનો મધ્યક હવે મધ્યક એટલે શું થાય તો કે કુલ સંખ્યાનો સરવાળાના છેદમાં કુલ સંખ્યા એટલે કે તમામ સંખ્યાનો સરવાળો કરવાનો છે અને એના છેદમાં કુલ સંખ્યા કુલ સંખ્યા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર કુલ સંખ્યા છે તો આપણે તમામ સંખ્યાના સરવાળા સ્વરૂપમાં લખી અને એને અગિયાર વડે ભાગ્યા હવે વિદ્યાર્થી મિત્રો તમે એનો સરવાળો કરશો અને એને અગિયાર વડે ભાંગશો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ તમને કેટલો મળશે સત્તર જે વિદ્યાર્થી મિત્રો અહીં સરવાળો કરી અને વડે આપણે છે જવાબ સત્તર શું મળ્યો એનો મધ્ય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું એટલે કે મધ્યસ્થ મેળવીએ લખીએ કે બે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક કયો છે વિદ્યાર્થી મિત્રો જો અહીં કુલ અગિયાર પ્રાપ્તાંક છે એટલે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ પાંચ પાંચ અને એક વચ્ચે હશે એક બે ત્રણ ચાર અને પાંચ ને છ આ વચ્ચેનો પ્રાપ્તાંક છે વિદ્યાર્થી મિત્રો એટલે કયો છે અઢાર તો લખીએ કે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક અઢાર છે હવે મધ્યસ્થ એટલે શું થાય તો કે અવલોકનોમાં વચ્ચે આવેલી કિંમત તો લખીએ કે માહિતીનો મધ્યસ્થ બરાબર શું થશે અઢાર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે બહુલક મેળવીએ તો પ્રાપ્તાંકોમાં સૌથી વધુ વખત વિદ્યાર્થી મિત્રો જે આવેલો હોય એને બહુલક કહેવાય તો જો ક્રમમાં ગોઠવ્યું હશે તો તમારે ગોતવાની જરૂર નહીં પડે જો એક બેન ત્રણ વાર આપેલા છે વીસ એટલે આપણે શું લખીએ કે પ્રાપ્તાંક વીસ એ સૌથી વધુ વખત આવેલો છે તો તેથી માહિતીનો બહુલક બરાબર વીસ થશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કંઈ તમને મધ્યક છે એ અઢાર મળ્યો સત્તર મળ્યો મધ્યસ્થ અઢાર મળ્યો અને બહુલક વીસ મળ્યો એટલે કે એક પણ અવલોકન નો મધ્યક મધ્યસ્થ બહુલક સમાન મળ્યો નથી તો આપણે એ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આપવા સૌ પ્રથમ પૂછું સમાન છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપશું ના માહિતીમાં મધ્યક મધ્યસ્થ કે બહુલકની કિંમત વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત વધારે છે ઈરફાનની પાસે જો સાડત્રીસ લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટીઓ હશે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતીમાં આપણે જો ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત કરતા એટલે કેટલી છે એ ખબર નથી તો પરમિતની પાસે લખોટી માની લો કે આપણે એક્સ લખોટી છે તો વિદ્યાર્થી મિત્રો હવે ઈરફાન પાસે કેટલી છે તો કે એની કરતાં પાંચ વધારે છે એટલે આપણે શું લખી શકાય કે આ લખોટીને પાંચ ગણી એટલે કે પાંચ એક્સ થશે એક્સ ધારી પાંચ ગણી છે એટલે પાંચ એક્સ થયું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એવું લખ્યું કે તેના કરતાં સાત લખોટી વધારે છે તો લખીએ કે આ પરિણામમાં સાત ઉમેરતા સાત વધારે કે તો સાત સાત ઓછી કે તો સાત બાદ કરશું સાત ગણી કે તો પણ સાત ગુણશું બરાબર અહીં શું કીધું કે સાત વધારે છે એટલે સાત ઉમેરતા તો ફા પાંચ એક્સનું નું પાંચ એક્સ પ્લસ સાત એટલે કે વિદ્યાર્થી મિત્રો ઈરફાન પાસેની જેટલી લખોટી છે એટલી મળી હવે તમને એવું કીધું કે ઈરફાન પાછે જો સાડત્રીસ લખોટી છે એ વિદ્યાર્થી મિત્રો તમને આપી દીધું પાછું તો આપણે લખીએ કે ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે હવે એક વિદ્યાર્થી મિત્રો આપણે આ એક બાજુની મળી અને બીજી બાજુ તમને ઈરફાનની લખોટી આપી દીધેલી છે એટલે બે મળી તો આપણે સમીકરણ વિદ્યાર્થી મિત્રો સામે સામે બનાવી શકીએ કે તેથી પાંચ એક્સ પ્લસ પાંચ સાત બરાબર સાડત્રીસ હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે તો પાંચ એક્સની સાથે સૌપ્રથમ વધારે અહીં સાત છે વધારાના છે બરાબરની આ બાજુ છે ઓલી બાજુ જાય તો વિદ્યાર્થી મિત્રો પ્લસ છે એટલા માટે માઇનસ થાય તો શું લખી શકાય કે પાંચ એક્સ બરાબર સાડત્રીસ માઇનસ સાત હવે સાડત્રીસમાંથી વિદ્યાર્થી મિત્રો તમે બાદ બાકી કરો આ સાત જાય એટલે કેટલા વચ્ચે ત્રીસ તો તેથી પાંચ એક્સ બરાબર ત્રીસ લખાય હજી જો હોય કે અહીં એક સાથે શું વધારાનું છે તો તમે કહેશો કે પાંચ ગુણાયેલો છે ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાંગાકારમાં જાય એટલે કે x બરાબર શું લખી શકાય તેથી x બરાબર 30 ના છેદમાં 5 થાય વિદ્યાર્થી મિત્રો 30 ને તમે 5 વડે ભાગો એટલે x ની કિંમત અહીં આપણે 6 મળી તો હવે 6 એ શું મળ્યું તો કે આપણે જે x ધાર્યા છે એની કિંમત મળી તો x શું કામ ધાર્યો હતો તો આપણે અહીં અંતમાં લખવાનું છે કે આમ પરમિત પાંચે 6 લખોટી છે બરોબર પરમિત ની લખોટી x ધારી થી એટલે જે જવાબ મળ્યો શું મળ્યો તો કે પરમિત પાંચે 6 લખોટી છે ખાસ વિદ્યાર્થી મિત્રો કે તેથીની નિશાની હોય કે બરાબર બરાબરની હોય એક્ઝેટ નીચે નીચે આવવું જોઈએ એ ખાસ ગણિતમાં છે ધ્યાન રાખવાનું છે ને જે બેઝિક માહિતી જે પ્રશ્ન આધારિત હોય એ પણ થિયરી સ્વરૂપે લખવી ડાયરેક્ટ સમીકરણથી શરૂઆત કરવાની નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હજી એક દાખલો જોઈએ કે અરુણે એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને ત્રણ લાખ સિત્તેર હજાર થઈ એણે જે કિંમતથી ખરીદી એના વળતા વર્ષે પછીના વર્ષે એની કિંમત છે એ વધારો થયો તો કારની કિંમતમાં થયેલો વધારાની ટકાવારી મેળવો હવે આપને અહીં વધારાની ટકાવારી મેળવવાની છે વધારો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ લાખ સિત્તેર હજારને વધારો ન કહેવાય ત્રણ લાખ સિત્તેર હજાર એટલે આ નવી કિંમત થઈ આ જૂની કિંમત થઈ નવીમાંથી જૂની કિંમત બાદ કરી અને જે તફાવત મળે ને એને વિદ્યાર્થી મિત્રો કહેવાય વધારો તો સૌ પ્રથમ આપેલી માહિતી લખીએ કે કારની સામાન્ય કિંમત એટલે કે જે હકીકત કિંમત હતી એ કેટલી હતી તો કે ત્રણ લાખ પચાસ હજાર હવે તો કે કારની નવી કિંમત જે વિદ્યાર્થી મિત્રો વધારો થયો એ કિંમત તો કારની નવી કિંમત એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે ત્રણ લાખ સિત્તેર હજાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વધારો મેળવી એટલે કારની કિંમતમાં થયેલો વધારો એટલે કે નવી કિંમત માઇનસ સામાન્ય કિંમત એટલે કે ત્રણ લાખ સિત્તેર હજાર માઇનસ ત્રણ લાખ પચાસ હજાર તો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરો તો કેટલા થશે વીસ હજાર તો વીસ હજાર છે એ કારની કિંમતમાં વધારો થયો મતલબ કે આપણે વીસ હજારની ટકાવારીમાં મેળવવાના છે તો સૌ પ્રથમ લખીએ કે કારની કિંમતમાં વધારાના ટકા ટકા હંમેશા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે નીકળે તો કે કિંમતમાં જે વધારો થયો એને ભાંગે સામાન્ય જે કિંમત હતી એ સામાન્ય કિંમત ઉપર જ ટકાવારી નીકળશે તો કિંમતમાં વધારોનો છેદમાં સામાન્ય કિંમત ગુણ્યા સો એટલે ટકાવારી મળશે તો વિદ્યાર્થી મિત્રો જો હવે સામાન્ય વધારો કેટલો થયો તો કે વીસ હજારનો સામાન્ય કિંમત શું હતી તો કે ત્રણ લાખ પચાસ હજાર એને વિદ્યાર્થી મિત્રો ભાંગો અને ગુણ્યા ચો કરો એટલે તમને ટકાવારી મળશે મીંડું મીંડું વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે શેદ ઉડાડી શકો છો બરાબર તો અહીં વિદ્યાર્થી મિત્રો ચાલીસના શેદમાં સાત ટકા આવ્યા એટલે કે એનો વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર કરો બરાબર તો ભાંગાકાર નહીં થાય એટલે તમે મિશ્ર સંખ્યામાં ફેરવશો કે સાત પંચા પાંત્રીસ ને પાંચ એટલે કે ચાલીસના છેદમાં સાત થયું તો એનું મિશ્ર સંખ્યામાં ફેરવવું જરૂરી છે અતિ સંક્ષેપ રૂપ અપાતું હોય ત્યાં સુધી તો અંતમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખશું કે કારની કિંમતમાં વધારો પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાઉસ ટકા છે તો વિદ્યાર્થી મિત્રો દરેક મિત્રોને એક ખાસ નોંધ એ લેવાની છે કે દરેક વિદ્યાર્થીઓને દરેક પેપર એ દેવું ફરજિયાત છે હવે ઘણાને વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્ન હોય કે પેરેન્ટ્સ છે એ કાંઈ નોકરી કરતા હોય એની પાસે ત્રણ કલાક પેપર દેવા માટે સમય ન હોય એટલે કે તમને મોબાઈલ આપી શકે તેમ ન હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો ઘણાને એવું પ્રશ્ન હોય કે બપોરે છે દોઢ કલાક હોય સાંજે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અડધો અડધો પેપર લખવાનો નથી આવા વિદ્યાર્થીઓ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો જે તમને પીડીએફ મળે છે એની પ્રિન્ટ કરો એટલે કે ઝેરોક્ષ કરાવીને તમે એનું પેપર છે એ આપો પરંતુ પેપર આપવા ફરજિયાત છે દરેક પેપર છે વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરીમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે કાંઈ સૂચના આપવામાં આવી છે અત્યારે એ મુજબ સારા અક્ષરે સંપૂર્ણ પેપર તમારે લખવાનું છે પેપર લખવા બેસો ત્યારે તમારે જે કાંઈ જરૂરી તમામ વસ્તુઓ સાથે લઈને બેસવાની છે એ ઉપરાંત એટલે કે જવાબદાર વ્યક્તિની બાજુમાં બેસી અને પેપર લખવાનું છે સંપૂર્ણ પેપર વિદ્યાર્થી મિત્રો એસી એંસી ગુણનું છે એ આપણે લખવાનું છે ઈમાનદારીપૂર્વક પેપર આપવાનું છે બસ વિદ્યાર્થી મિત્રો અંતમાં એટલું જ કહીશ કે તમારા બધાના દરેક પેપરો ખૂબ સારા જાય એવી શુભકામના મિત્રો આવાજ વધુ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે સબસ્ક્રાઈબ નું બટન દબાવો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હોને